ફાઇટ ઉપર ફાઇટ, મસાલા ઉપર મસાલો ને ભાઈ, મજા આવી જાવ ને. છેલ્લો સુધી વિડિયો જો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા કરતા ચાલો. બંદા કો તો અરે ભાઈ, જો મન મોડું ઉતરે આને તો વર્તા પતાવ દીધી, ટાઈમ વેસ્ટ કર્યા વગર ના આગલા બંદા ઉપર. ચાલો મેન માં આવી ગયા હતા ને ભાઈ, આગળ ની વાત તો ખોલ્યો આવ્યો હે. આપણે હલવાઈ ગયા હતા થોડીક વાર માટે. તારી તો ચમન ભાઈ, એમ તો પ્રોપર તો બંધાનો પાંચ ગોલી નામ રાખ્યો, એટલે ભાઈ આને કઈક સ્કાઉટ ભાઈ અરે કઈક તો તકલીફ છે ભાઈ, એ જાણે અને સ્કાઉટ ભાઈ જાણે, આપણે તો ભાઈ ગેમ પ્લે કાઢવા દે મતલબ છે. ચલો ભાઈ જેવી રીતના અહીંયા આવ્યા, આગળ ફાઇટ ચાલતી રહી. તમારા ભાઈ એનો ફાયદો ઉઠાવ્યો, પ્રોપર નો કર્યો હોય અને હવે તાત્કાલિક રસ મારવું જોઈએ ભાઈ. રસ કરવા આવ્યા આગળ ને બાજુ બંદા હે, ભાઈ સાહેબ પરફેક્ટ 1v3 અને ખાલી ભાઈ મારે એચપી જોવો ભાઈ, બંદા તો હતા તગડા ને ભાઈ, અભિનવ છે. ચાલો એને હવે રિવાઈ દઈ ને બાકીના જે બંદા અનારી ફાઈટ કરતા હતા ને એને ઠોકવા જવાનું છે. ચાલો ઉપરની બાજુ ભાઈ, હીલિંગ બિલી કરીને આપણે ઉપરની બાજુ આવ્યો ને, ચારે બાજુ વોટર નેટ કરતા હતા કે અંદર છે કે ક્યાં. જોઈ લે, અહીંયા કેમ્પ નથી જાતું, હજી તારા બંદા ક્યાં છે બીજા ભાઈ, ફૂટ તો બેના આવતા હતા, હજી એકના શૂટ આવે તો ભાઈ નિશાન તો બે દેખાડે. અલગ જ ને સાહેબ, તો ભાઈ આજે બે નો ખે એ બંદા લાસ્ટ ના હતા. તો તમને ખબર છે ને, ઓલમોસ્ટ આ બંને જણા ફિનિશ થઈ જાય એટલે ઇવેન્ટ ખાલી. ચાલો ભાઈ ઓલમોસ્ટ જોઈ લો, હવે ખાલી પ્લેયર ઇન અરીના 3 જ છે, એટલે આખું ખાલી કર્યું હોય જે ઇવેન્ટ ખાલી કર્યું હોય ને ભાઈ, એના માટે તમને ખબર હે ને હું કરવાનું હોય લાઈક શેર અને ખાસ સબસ્ક્રાઇબ મારવાનું હોય ભાઈ, ને હજી તો તબાહી તમને દેખાડવાનું હોય. તો ભાઈ ડબલ ઓપન રિકો લઈ અમે એક્ઝિટ મારી અહીંયા આવી ગયા. તો ભાઈ અમે ગાડીની અદલા બદલી હજી તો કરવાના હતા ને, ત્યાં સુધીમાં તમે આગળ જોવો મોસ્ટ ટ્રક. મેં કીધું કે ચાલ ચાલ ચાલ, અત્યારે ગાડી ની અદલા બદલી નહીં કરીએ, અત્યારે તો ઠોકો ઉપર ધ્યાન દેશું કે ને બંધાવ ને યાર. ચાલ ક્યાં છે ચમન, તમે ઉભા હે, જો ઉભા હે તો તમારી મોત છે. ઉભા હે ઉભા હે ઉભા હે, લે 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 લે, ગાડીમાં બેસો ભાઈ. અરે અરે યાર રીલોડ ને, ક્યાં બંદા છે તમને ખબર છે, ટ્રાઇડન્ટ વાળા કે જેને બીજા ઇવેન્ટ નું ટ્રાઇડન્ટ સમન કર્યું હતું, હે ઠોલિયા આવી ગયા હતા. ઓ ભાઈ 1v4 માટે તો કોમે સેક્શન ઓપી થઈ જવું જોઈએ ભાઈ. બાઈક ભાઈ ભાઈ, બંદાની બાઇક ઉપરની સ્પીડ જોઈ, તમે સ્પીડ જોઈ હતી એમાંથી તમારા ભાઈ કાઈટો હોય ને ભાઈ. અભિનો કોલ આવ્યો કે આગળની બાજુ ગાડી આવી છે યુએસ, ને આ યુએસ વાળો જ બંદો હતો ભાઈ. તો અહીંયા તો પરફેક્ટ આપણે ઠોકી દીધા ભાઈ, ગાડીની સ્પીડ હું હતી ભાઈ, અહીં મને નથી ખબર આના માટે તો ભાઈ ગુજ્જુ ઓપી કોમેન્ટ સેક્શનમાં કરી દેવાનું યાર તમારે. ચાલો હવે જે રીતના આપણે આગળ પહાડી ઉપર છૂટતા હતા, આપણે એક ગાડી રેન્ડર થઈ, મેં કીધું કે યાર ગાડી રેન્ડર થઈ આગળની બાજુ લે, ત્યાં સુધીમાં અભિને બીજી ગાડી સ્પોટ થઈ ગઈ.
આ તો ભટરો હતું વચમાં આપણે થોડો ઘણો નાસ્તો કરી લીધો હવે જોયે બંદા ક્યાં હે ક્યાં છે આગળ ને બાજુ અરે જવાન P90 હે હું સમજો P90 ચુમ્મસ વર્ગન સેકન્ડમાં નોક અપ આવે અને ભાઈ અજી એક એનો મિત્ર કે જે આપણને પગડવાનો છે અરે ઉભી જા ગાડીની હાલત ખસ્તા અને હવે બંદાની હાલત ખસ્તા ભાઈ આના ત્રણ બંદાને આપણે પ્રોપર રીતના ઠોક્યા હે તો તમે હવે ખાલી વિચારો કે એનો ચોથો બંદો ક્યાં જશે વિચારો ચોથો બંદો ક્યાં જશે તમને અને મને બંનેને ખબર રિકોલ ટાવર તમારે બે ફ્રેન્ડ બંદા હે ભાઈ હવે મને નથી ખબર કે આ એનો જ બંદો હોય કે બીજો પછી છે એને તો ઠોકશું ભાઈ હું નોક કાઢ્યો અહીંયાથી ભાઈ એ જ બંદો જેને આપણે નોક કર્યો હતો એને તો નોક ફિનિશ મારી દીધો એના સિવાયનો હજી એક આ રેડ બિલ્ડિંગ માં મને લાગે છે કે બીજા બંદા કેમ્પે કરતા હશે અહીંયા ભાઈ ફૂટ તો એક ના જાવે હે એટલા માટે ભાઈ હું રસોઈ નથી કરતો કે ભાઈ કઈ કેમ્પ પર નીકળે હું ગેરંટી મોલી હોય તો બચી શકે ચમન એક તો નેડ નું ડેમેજ ને એક તો મોલી નું ડેમેજ ને ભાઈ આ વચમાં ભાઈ જ્યાં બોટ આવે ને એ પણ ફાઈટ ની વચ્ચે જ આવશે અને આવશે તો કઈ રીતના આવશે આખી એની સ્કોડ લઈને થોલીયું બે બોટ મે અહીંયા જ માર નાખે ચલ કઈ વાંધો નહીં વોચ આઉટ અરે 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 જમણી બાજુ આ નક્કી બોટ જ છે ભાઈ પણ જે ગોડાઉન નો બંદો હે આપણે ટીમ નો કોલ આવ્યો હોય કે ગોડાઉન નો બંદો હે તો એના ઉપર ધ્યાન દેવું પડશે ચાલો ભાઈ નેડ વેડ કરે તારી તો થોલિયા જરા નેડ કોને કહેવાય ને ઈ હું તને કહું થોલિયા હે નેડ કરું હે ત્યારે ચમન તારો કોઈ બીજો હે ચમન ભાઈ આનો તો કોઈ મિત્ર હતો નહીં તો આપણે લાગો કે ભાઈ આગળ બાજુ નીકળીએ પણ ઉઝી હાકવી પણ ક્યાંથી ચર્ચ ઉપરથી હવે આપણે આપણા ચમનો આપણને ભાઈ કોલ દેતા હતા કે ભાઈ ન્યાય બંધો મેં કીધું બંધો નથી બોટ છે ભાઈ એના ફૂટ હવે તમે લોકો ઠોકી નાખો આપણે આગળ વધીએ યાર ચલો જેવી રીતના ભાઈ આપણે આગળ અપાર્ટમેન્ટ ની બાજુ આવ્યા ને અપાર્ટમેન્ટ માં તો બંધુ છે જ કે તે ના આયા છે ભાઈ પંચી ઉપર થી મેઈન અપાર્ટમેન્ટ વાળા હુકા હુકા બંધન લઈ લીધો આપણે પેલા અહીંયા એટલા માટે જેવા કે આપણો કિલ યાર રિવાઇવ ના થઈ જાય એટલા માટે હવે બોલાજી આગળ આખી સ્કોડ બેઠી છે ને એક અપાર્ટમેન્ટ એના ઉપર આપણે આવ્યા તો હવે આપણે અહીંયા તે નેડ કરવા ટ્રાય કરતા હતા ત્યાં સુધીમાં મને લાગ્યું કે ભાઈ બંદા આ જ્યાં આપણે છે ત્યાં જ આવી ગયા હે પણ અહીંયા નતા બંદા ભાગીને ક્યાં ગયા ડાબી બાજુ ને બિલ્ડિંગ માં આવી ગયા હે તો ભાઈ એના ઉપર તો નેડ વેડ કરતા હતા પણ આગળ અલગ ફાઈટ હતી તો આપણે અહીંયા થોડી ગ્રેવડી ખાઈ લીધી પણ એક વસ્તુ તમે નોટિસ કરો ઝોન આવે બરોબર એલા જેવી ભૂલું કરતા કે ભાઈ ઝોન ને બહાર ફાઈટ લઈને બસ ઝોન થી મરી જતા એવું નહીં કરીએ સ્કોડ ને મૂકો પડતી આગળ નીકળીએ પણ એ લોકો એ જ વિચાર્યું જીઓ મસાલો પરફેક્ટ ક્યાં જાય બગી જીગલ મરવે બગ્ગી નું જીગલ મરવે હે ઠોલિયા બગ્ગી નું જીગલ મરવી ને તું જાઈશ તો જાઈશ ક્યાં ભાઈ આના પ્રોપર આપણે બે બંદા તો ઠોક્યા હે હવે એ ભાઈ અલગ અલગ સ્કોડ હશે કેમ કે બે બંદા મેં અહીંયા માર્યા હે ઠીક છે સમજણો તમને સાંભળજો હર કાઈ બે બંદા આપણે અહીંયા માર્યા બગ્ગી વાળા હવે અપાર્ટમેન્ટ ઉપર હજી બંદા હે અભિનુ એમ કેવું હે કેમ કે પાછળથી આવ્યો હતો તો
मैगी तो का क्या है पपाया आगल ये अबे हम जानो अबे 134 तो तुम्हें कई हको पपाया अलग अलग बेबे बंदा था કે જેને આપણે આખી સ્કોડ માનીને બેઠા હતા. ચાલો કઈ વાંધો નહીં, 1v4 તો 1v4 કહેવાય. હવે હું ઓલમોસ્ટ મારા ભાઈ 34 કિલ માર દીધા યાર. હવે રિકોર્ડ ટાવર વાળા બંધાવનો વારો છે કે જે કયું ના ખટારે 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 કરીને આપણે સડી કરે. ચાલો ક્યાં છે ઉપરની બાજુ જ હવામાં દીધું હોય મિસ્ટર એન્ડ મિસિસ. भाई तू मिस्टर है कि मिसेस से ही नक्की कर ले यार, कंफ्यूजन करे यार. अरे भाई क्या थी क्या थी जा रहा हूँ. आए हाय हाय स्प्रे तो है भाई, स्प्रे तो है भाई. 250 मीटर की डबल हेड ले गए ना भाई. भाई लाइक कमा यार आना मटे तो ना जी तो बसड देखड़वानो है तुमने यार. 43 के लेम नेम तो दासे नहीं. चलो ओ भाई पहाड़ी ऊपर स्मोक ना आगे ભાઈ હવે નીચે જોજો ખાલી જો નીચે જો. એક બે બંદા એસક્યુએલ કે થી નોક દીધા હે બે બંદા. વન વી ફોર ને આ અલગ કોડ નો ઉઝી વારો બનતો. હવે અહીંયા થયું હું ખબર છે તમને ભાઈ. S12 કે થી નીચે બે બંદા નોક દીધા. આ સ્કોડો નો એક બંદો નોક હતો એનું પણ ફિનિશ લીધું અને એનો લાસ્ટ નો બંદા નહીં ઠોક્યો એટલે ભાઈ આમાંય 1v4 અને એના સિવાય નો ઉઝી વારો હતો એને ઠોકી દીધો આપણે. હવે આગળ ત્રણ બંદા હે નક્કી જ છે ને ત્રણ બંદા આપણે. તો ભાઈ હવે ઠોકવા તો પડશે ને કેમ કે ભાઈ 40 કિલો તમારો ભાઈ મારી દીધા યાર. મેં વિચાર્યું કે યાર થોડુંક લૂંટપાટ કરી લઈએ, બહુ ઉતાવળ જાજી સારી નહીં. તો ભાઈ આપણે થોડુંક વાર લૂંટપાટ કરી ઓલા બંદાની બ્રીધિંગ સ્પેસ આપી. આપણે ખુદે બ્રીધિંગ સ્પેસ લીધી પણ ઓલા બંદાનો હક છે જ નહીં. SKS મારે હે. અરે છમાન જ્યારે આવીએ હે હે કેમ્પી ના 14 તો આવીએ હે. આવી આવીએ કોમ્પી રમવું હે તારે. કોમ્પી વાળી ઈસ્પોર્ટ્સ પ્લેયર હમણાં બનાવીને તને મારું યાર. ક્યાં છે છમાન? એક જણા ખાલી નોક દે દે ને એક્સપેનિક છે જાહે. એક તો મારી ઉપર જ છે ઈ તો દેખાઈ ગયો. બાકી ને ક્યાં ભાઈ? બીજો અંદર ને બાજુ સે ફૂડ પ્રોપર આવ્યું હે. ત્રીજો ક્યાં હે ભાઈ? ત્રીજા નું ધ્યાન રાખવું પડશે. જોયું તમે પેલા જ જમણી બાજુ આવી ગયો તો ઈ પ્રોપર નોક. પણ નિક્સોન ને પહાડી ઉપર થકો કે નોક કર્યો ભાઈ. હવે અહીંયા રસ મારવું જ પડશે. ચમન નહીં નહીં તો કરતો હું ભાઈ. હવે લાસ્ટ નો એનો બંદો કે જેનીએ નિક્સોન ને માર્યો તો ભાઈ સાહેબ હાલત તો ખસ્તા કરી હે આપણે. ઈ તો નક્કી છે. માર્ક ધ લોકેશન. ચાલ ચમન મુંડી દેખાડી દે ભાઈ. હું હર એક વખતે એના ઉપર જોતો તો ને ભાઈ બંદો તગડો તો હતો કેમ કે ભાઈ એને નિક્સોન ને જી તાત્કાલિક નોક કર્યો એને. ઈ હેલું નતું ભાઈ. હવે આપડા બંને ચમન એને ડિસ્ટ્રેક્ટ કરવા માટે સ્ટિંગર લઈને જાય. છતાંય જોજો ઈ તમે ઉપર કઈ આવી ગયો ઈ. હું એના ઉપર નજર રાખીને બેઠો તો ભાઈ. આશા નિશેત ભાગી આવ્યું. હલાવતો રે કા ભાઈ. લાસ્ટ માં ગાડીની નીચેથી સ્પ્રે ને ભાઈ 43 કિલ પ્લસ ચીકી ચીકી ડિનર. આટલો મસ્ત તબાહી, આટલા 1v4 ને ભાઈ આટલા કિલ. અબ તો ચાલો જોઈને જો તમને ભાઈ મજા આવી ને આજે રેકોર્ડ સેટ કર્યો હોય તમને જો જોઈને મજા આવી ને ભાઈ તો લાઈક મારો, શેર મારો અને ભાઈ સબસ્ક્રાઇબ જરૂરથી ટોક શો ને ભાઈ. જી આ બકલો લીધે પર ઇન્ટેન્ટ ગેમ પ્લે હે ને ઇબ ગુજરાતીમાં આપણા ગુજ્જુભાઈ આર્ટ તમારો ભાઈ લુસિફર લાવવાનો છે યાર. તો મળીએ કઈક આગલા વિડીયોમાં. ત્યાં સુધી માટે આવજો. જય શ્રી રામ. જય હિન્દ.